જંબુસરથી વડોદરા અને ભરૂચ જવાના માર્ગ પર વાણીના પોંકની બોલબાલા જોવા મળી છે. ભાવ આસમાને હોવા છતાં પોંક પ્રેમીઓ ખાવામાં વ્યસ્ત બન્યા છે. જંબુસરથી વડોદરા અને ભરૂચ જવાના માર્ગ પર શિયાળાની શરૂઆત થતાં માંડવા બાંધી પોંકનું વેચાણ શરૂ કરવામાં આવે છે. નવેમ્બર માસના અંતમાં પોંકના માંડવા ઊભા થવા લાગે છે. આ માંડવા ડિસેમ્બર માસ આવતા જ વધી જાય છે. જુવારનો પોંક જ વાણીનો પોંક તરીકે ઓળખાય છે, જેનો રસાસ્વાદ માણવાનો લાભ આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ ઉપરાંત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની જનતા ભરપૂર લાભ લઈ રહી છે. આ વિસ્તારના કેટલાક ખેડૂતો માત્ર પોંક માટે જુવારનો પાક કરે છે. તેનો ભાવ પણ વેપારીઓ સારો આપતા હોવાથી ખેડૂતોને આ પાક લાભદાયી પુરવાર થયેલ છે. જંબુસરથી વડોદરા જવાના માર્ગ અણખી પાસે તથા ભરૂચ માર્ગ પર સમની, કેલોદ વગેરે બસ સ્ટેશન પર પોંક સેન્ટરો ખુલી ગયા છે. પોંકની સાથે લીંબુ તેમજ સુરતી તીખી સેવનું મિશ્રણ કરી પોંક આરોગતા તેની સ્વાદિષ્ટતામાં વધારો થાય છે. આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ પોતપોતાના વાહનો પોંક સેન્ટરોની આજુબાજુ થોભાવી પોંક અને સેવ આરોગતા નજરે પડે છે. હાલમાં પોંકનો ભાવ પ્રતિ કિલોએ 400 રૂપિયા ચાલી રહ્યો છે. ગત વર્ષની સરખામણીમાં પોંકના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. શિયાળામાં પોંક ખાવો એ શરીર માટે પૌષ્ટિક હોવાનું મનાય છે. ગરમા ગરમ પોંક સાથે લીંબુ મરીની સેવ ખાવાની ખૂબ મજા આવે છે. પોંક ખાવાના શોખીનો અચૂક પોંકની લિજ્જત માણી લેતા હોય છે. આ અંગે અણખીના રાજુભાઈ પરમાર તથા અશોકભાઈ બારિયાને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે પોંક બનાવવા માટે વહેલી સવારે ખેતરમાંથી ડુંડા લઈ આવી પોંક પાડવાની કામગીરી કરવામાં આવે છે, જેમાં લાકડી, માટી, પ્લેટ, ચારણો, વાણીના ડુંડા, ખોઈ સહિતની જરૂરિયાત હોય છે અને દરરોજ 40-50 કિલો વાણીના પોંકનું વેચાણ થતું હોય છે. જંબુસર તાલુકાના અણખી ગામે મારું નામ રાજેન્દ્ર કુમાર રાજુભાઈ, મારા સાથે અશોકભાઈ, કાર્તિકભાઈ, એના જંબુસર પાદર રોડ પર અમે પોંકનો ધંધો કરીએ છીએ. બસ સ્ટેન્ડ ઉપર અને અમારે ખેતર છે અને એને શેકીને જે ધંધો કરીએ છીએ, ભગવાનની દયા મને જે કંઈ ભગવાન મેળવે એનો ધંધો કરે છે. 400 રૂપિયા કિલો અમારો પોંક થાય છે. તે રીતે આવે છે, બધા બહારથી પણ ખાવા માટે આવે છે, જલસા કરવા માટે આવે જ છે.